ની વાતો હોય ત્યારે ખભે ખભે મિલાવીને આપણા સૌ વચ્ચે ઉપસ્થિત રહે છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી મહોદય, જે કે જો ખૂબ જ મક્કમ છે, સરળ છે, તો આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ માર્ગદર્શન અને ઉદ્બોધન માટે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા 616.54 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી શ્રી સત્યનભાઈ કુલાબકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપકુમાર રાણા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક સારી વાત તો અત્યારે એરપોર્ટથી અહીંયા આવતા સુધીમાં થઈ છે કે શહેર હવે સ્વચ્છતા માટે એનો સ્વભાવ બનાવી દીધો છે. આપણા સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક ને ક્યાંક પાછું યાદ કરાવવું પડે આપણે બધાને એકબીજાને. પણ યાદ કરાયા પછી એને વળગીને આગળ વધવું, એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું. પેલા જે દાડે જોવા આવ્યા હતા એ જ વખત અત્યારે બી એવું કેવું ચોખ્ખું છે. આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો, આપણે બી એમાં સહકાર આપવાનો, અહીંયા બેઠેલા બધાએ તો આવું ને આવું રહે. એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય ને કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે, ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે. એમ હવે બરોડાને આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને. હજુ બીજા આપીશું, તમને ચિંતા નથી. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિઝનરી લીડરશીપમાં આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વડોદરા મહાનગરની દિશામાં વધુ એક પગલું ભરતો આજનો આ કાર્યક્રમ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નિત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે, સાથે જનહિતકારી યોજનાઓ દ્વારા દેશમાં નાગરિકોનું જીવન ધોરણ દિવસે દિવસે ઉત્તમ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી આપેલી વિકાસની રાજનીતિને દેશના સૌ નાગરિકોએ સ્વીકારી છે અને હમણાં જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો તેની સચોટ સાબિતી છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેટલા સ્કેલનો હોઈ શકે તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે. વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે
એરક્રાફ્ટના ઉત્પાદન એકમની તાજેતરમાં શરૂઆત કરાવી. વડોદરા શહેરનું નામ આ ઉત્પાદન એકમના કારણે વિશ્વના નકશા પર અંકિત થયું છે. એરક્રાફ્ટ યુનિટ અને દેશની પહેલી રેલવે યુનિવર્સિટી તો વડોદરામાં છે જ. સાથોસાથ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાનની વિરાસત પણ ધરાવતા આ નગરે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા ઉપર આપણે ફોકસ કર્યું છે. આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યું અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03માં રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયા તેમના માર્ગદર્શનમાં થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એક પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે. તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હજુ આનાથી બીજા વધારે સુવિધા તો આપી છે. રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદ્રઢ આયોજન મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે. રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે. વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને 1 રૂપિયા સામે 1.25 રૂપિયાનું કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનો ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે. શહેરોમાં ભવિષ્યમાં ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદ્રઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા
દસ શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાયબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય, અને આ દસ શહેરોનું જીડીપીમાં યોગદાન 50 બિલિયન US ડોલરનું હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.